नमस्कार वाला विद्यार्थी मित्रों, जय स्वामी नारायण। आजनो अभ्यासक्रम धोरण 8 विषय सामाजिक विज्ञान प्रकरण 2 अने लेक्चर 4। तो विद्यार्थी मित्रों, आज लेक्चर 4 नी अंदर आपणे भूगोल विषे माहिती मेळवानी छे। ए प्रकरण 2 आपणी आसपास शुं छे, આ જ્યોગ્રાફી ભૂગોળ અનું આ જે ચેપ્ટર છે એ આપણી આસપાસ શું છે એના વિશે આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ। વિદ્યાર્થી મિત્રો, સૌ પ્રથમ આપણે એની પૂર્વ ભૂમિકા જોઈએ, આપણી આસપાસ શું। તો દુનિયાની અંદર અહીંયા જે 7 ખંડો છે એમાંનો એક ખંડ એશિયા ખંડ, અને એશિયા ખંડની અંદર આપણો ભારત દેશ। તો આપણા ભારત દેશની ભૌગોલિક સ્થિતિ કેવી છે એ વિશે આપણે માહિતી મેળવીએ છીએ। તો અહીંયા ધ્વનિ મમ્મી સાથે બગીચામાં ફરતો હતો, ધ્વનિ નામનું બાળક છોકરો પોતાની મમ્મી સાથે બગીચામાં ફરતો હતો। ફરતા ફરતા તેના મનની અંદર એક પ્રશ્ન ઉદ્ભવ્યો હતો કે મમ્મી, આપણે જે જમીન ઉપર ચાલીએ છીએ એ કેવી રીતે બની હશે? તો નાના નાના ભૂલકાઓ ક્યારેક ક્યારેક આપણને એવા પ્રશ્ન પૂછે કે આપણે ઘડી બે ઘડી કન્ફ્યુઝ થઈ જઈએ, વિચારતા થઈ જઈએ છીએ। આવો જ એક પ્રશ્ન ધોની નામના બાળકે એની મમ્મીને પૂછ્યો। ધોનીને આ પ્રશ્ન મમ્મીને પૂછ્યો, મમ્મી કહે, તું દરરોજ સૂર્યને જુએ છે ને? મમ્મી શું કહે છે? તું દરરોજ સૂર્યને જુએ છે ને? આ સૂર્યનું પણ એક કુટુંબ છે, જેવું આપણું એક કુટુંબ છે। આપણે આપણા કુટુંબની અંદર હું તો તારા પપ્પા, તારી નાની બેન, કાકા કાકી, મોટા બાપુ મોટા બા, દાદા દાદી આ બધા રહીએ ને, એક કુટુંબ એક પરિવાર, એમ સૂર્યમંડળનું પણ એક પરિવાર છે, એક કુટુંબ છે જેને આપણે સૌર્ય પરિવાર તરીકે ઓળખાઈએ છીએ। આપણી પૃથ્વી એ સૌર્ય પરિવારનો જ એક સભ્ય છે, જેમ આપણે એક સભ્ય છે ને કુટુંબના, એમ પૃથ્વી પણ સૌર્ય પરિવારનો એક સભ્ય છે। પૃથ્વી સૌર્ય પરિવારના અન્ય સભ્યોની વચ્ચે રહેશે, જેમ તું હું તારા પપ્પા આ બધા પરિવારના અન્ય સભ્યો વચ્ચે રહીએ છીએ, દાદા દાદી વચ્ચે, કાકા કાકી, મોટા બાપુ મોટા બા આ બધા વચ્ચે આપણે રહીએ છીએ ને, તેમ પૃથ્વી પણ સૌર્ય પરિવારના અન્ય સભ્યોની વચ્ચે રહેશે। સૌથી વિશેષ વાત તો એ છે કે આપણા જેવા સજીવોને જીવવા માટે જરૂરી એવું અનુકૂળ તાપમાન, પાણી અને હવા માત્ર પૃથ્વીને જ મળેલા છે, તેના પરિવારના અન્ય કોઈ સભ્ય પાસે આ પ્રકારની અનુકૂળતા હોવાના કોઈ નક્કર પુરાવા આજ દિન સુધી મળ્યા નથી। આવું ધ્વનિને એના મમ્મી સમજાવે છે। સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે પૃથ્વી સૂર્યમાંથી છૂટી પડી છે જ્યારે તેનો ઉદ્ભવ થયો છે, ત્યારે તે અગનગોળા રૂપમાં હતી। આ અગનગોળો એટલે આગનો ગોળો, આ અગનગોળો ધીમે ધીમે ઠંડો પડવા લાગ્યો, તેના કેટલાક તત્વો પહેલાં પ્રવાહી સ્વરૂપમાં અને ત્યારબાદ ઘન સ્વરૂપમાં રૂપાંતર પામ્યા। આ પ્રક્રિયા દરમિયાન જે તત્વોનું ઘન સ્વરૂપમાં રૂપાંતર થયું તેને આપણે મૃદાવરણ કહીએ છીએ। તો વિદ્યાર્થી મિત્રો, મૃદાવરણ એટલે શું? મૃદાવરણ એટલે પૃથ્વીનું પર, પૃથ્વીનું પોપડો,
मृदवत्ता आवरण एटले मृदावरण जे तत्वों प्रवाह स्वरूप में रूपांतर थयो तेने जलावरण कहे छे। सांभळजो मित्रों, शुं पहला के घन स्वरूप में रूपांतर थयो तेने मृदावरण, प्रवाह स्वरूप में रूपांतर थयो तेने जलावरण, अने वायु स्वरूप में रूपांतर थयो तेने वातावरण। आवी रीते आपरा पृथ्वी सपाटी पर अहीं चार आवरणों आवेला छे, मृदावरण, जलावरण, वातावरण अने पृथ्वी सपाटी पर रहेला तमाम जीवो एने आपणे जीवावरण में समावेश करिए। एटले चौथो प्रकार कयो छे? जीवावरण। आवी रीते आपणे चार आवरणों विषे अभ्यास करवानो छे। तो रहेवा माटे कठण सपाटी, पीवा माटे पाणी, श्वास लेवा माटे हवा मळी, पृथ्वी पर कोनो विकास थाय छे? जीव सृष्टिनो। एटले जीव सृष्टिनो विकास थाय एटले आपणे एने शुं कहीए? चौथो आवरण तरीके जीवावरण। आम पृथ्वी सपाटी ऊपर केटला आवरणो अस्तित्वमां छे? चार आवरण, मृदावरण, जलावरण, वातावरण अने जीवावरण। आ चार आवरणों विषे विद्यार्थी मित्रों आपणे अभ्यास करवानो छे। तो विद्यार्थी मित्रों, आजे तमारी नजर समक्ष जे पाठ्यपुस्तकनुं जे चित्र मूकवामां आव्युं छे ए पृथ्वीना आवरणो तमे जुओ तो सौथी ઉપર વાતાવરણ, એની બાજુમાં જે છે એની નીચે જોવા જાઓ તો જલાવરણ, એની નીચે જોવા જાઓ તો મૃદાવરણ। તો પહેલી સપાટી કઈ આવે? મૃદાવરણ, જ્યાં જમીન સપાટી છે, જ્યાં પાણી છે શું આવે? જલાવરણ, અને જ્યાં અવકાશ છે, આકાશ છે ત્યાં શું આવે? વાતાવરણ। આ મુખ્ય ત્રણ આવરણો, અને આ ત્રણ આવરણો ઉપર જ નભનારી કઈ છે? પૃથ્વી સપાટી બનાવી તમામ જીવ સંપત્તિ, જેને આપણે જીવાવરણ કહી શકીએ છીએ। તો આ પૃથ્વી સપાટી પર જો વૃક્ષો પણ છે, અન્ય જીવો પણ છે, અને રહેવા માટેના આવાસ પણ છે, અને માનવી પણ છે। તમે જો વૃક્ષ છે, મંદિર છે, રહેવા માટેનું ઘર છે, ગાય બળદ છે, અને હાંકવા માટેનો માણસ પણ છે, જોઈને વિદ્યાર્થી મિત્રો, અને અવકાશમાં ઉડતા પક્ષીઓ પણ છે, આ જીવાવરણ। તો ત્રણ આવરણ ઉપર ટકી રહેનાર આ જીવ સૃષ્ટિને આપણે જીવાવરણ કહી શકીએ છીએ। હવે વિદ્યાર્થી મિત્રો, આપણે પહેલું જે કહીએ મૃદાવરણ, તો આપણે પૃથ્વીના જે ભાગ ઉપર વસવાટ કરીએ છીએ તે ભાગને મૃદાવરણ તરીકે ઓળખાય છે। મૃદ એટલે માટી, આવરણ એટલે પડ। શું? મૃદ એટલે માટી, આવરણ એટલે પડ, એટલે કે પૃથ્વી ઉપરનો પોપળો, શેનો બનેલો છે? માટી અને ખડક જેવા ઘન પદાર્થોનો બનેલો છે, તેથી આપણે એને ઘનાવરણ કે શિલાવરણ તરીકે પણ ઓળખાય છે। આ આવરણ પૃથ્વી સપાટીનો આશરે 29% ભાગ રોકે છે। કેટલા ટકા? 29% ભાગ રોકે છે। આ પોપળો આશરે 64 થી 100 કિમી જેટલી તારાય જાડાઈ ધરાવે છે। આ બધે એક સરખી જાડાઈ ધરાવતો નથી, અંદર કે બહાર એક સરખો આકાર પણ ધરાવતો નથી, લગભગ માટી અને ખડક જેવા દ્રવ્યોનો બનેલો છે। આ ભાગ પર જ નાના મોટા પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાનો વગેરે આવેલા છે। વળી સપાટીથી શરૂ કરી આપણે જેમ જેમ ઊંડે જતા જઈએ તેમ તેમ તાપમાનમાં શું થતો જાય છે? વધારો થતો જાય છે। તો આવી રીતે આ મૃદાવરણ પૃથ્વીના પેટાળમાં રહેલા ખડકોનો પીગળેલા રસને બીજા શબ્દમાં શું કહીએ છીએ? ભૂરસ।
શું કહીએ છીએ? પૂરસ, કે પૃથ્વીની અંદર કેટલાક વાયુઓ રહેલા હોય છે, કેટલાક વાયુઓ પણ રહેલા હોય છે જે ગરમ થતા પૃથ્વી તરફ દબાણ કરી બહાર નીકળવાનો પ્રયત્ન કરે છે, પરંતુ ઉપર આવેલા ખડકોનું દબાણ પણ એટલું જ વધારે હોય છે. આ ગરમી અને દબાણ જેવા બળો એકબીજાને સંતુલિત રાખવામાં મદદરૂપ થતા હોય છે, એટલે જ તો પૃથ્વીનો આપોકડો ફાટી જતો નથી. જ્યાં સમતુલા જળવાતી નથી ત્યાં પોકળો ફાટી જતા જ્વાળામુખી ફાટે છે. તો પાછો ધ્વનિ એની મમ્મી, હે મમ્મી, આ મૃદાવાણ આપણને કઈ રીતે ઉપયોગી થાય છે? આ બાળકે એની મમ્મીને પ્રશ્ન પૂછ્યો. જો, તેની મમ્મી કહે, જો બેટા, મૃદાવરણ ન હોય તો આપણું ઘર સાના પર બાંધી શકીએ, પીવાનું પાણી કે ખોરાક માટે, ખેતી ઉદ્યોગ ધંધા માટે, જરૂરી ખનિજો કે પછી જંગલો, એ મૃદાવરણ વગર રહી શકે નહીં, શક્ય જ નથી. તો ચાલ આજે આપણે મૃદા વિશે જે વાત કરી તેના આધારે મૃદાવરણમાં શું શું આવી શકે એને લગતું ચિત્ર મેં તમને બતાવ્યું, એમાંથી તમને જવાબ મળશે. હવે બીજો જે પ્રકાર આવે છે એ જલાવરણ. ચાલ હવે હું તને જલાવરણ વિશે માહિતી આપું છું. પૃથ્વીને નીચેનો પૃથ્વીની સપાટીનો નીચાણવાળો ભાગ પાણીથી ઘેરાયેલો છે, જેને આપણે જલાવરણ તરીકે ઓળખાય છે. પૃથ્વી સપાટી ઉપર ભૂમિ વિસ્તાર કરતાં પાણી વિસ્તારનું પ્રમાણ વધારે જોવા મળે છે. મૃદાવરણ કેટલા ટકા ભાગ રોકે તો 29%, જલાવરણ કેટલા ટકા ભાગ રોકે છે? 71%, 75%. જલાવરણમાં વિશાળ જળભંડાર ધરાવતા ભાગો એટલે કે મહાસાગરો જોવા મળે છે. પેસિફિક મહાસાગર, હિન્દ મહાસાગર, એટલાન્ટિક મહાસાગર, આર્કટિક મહાસાગર, આ બધા મહાસાગરો તરીકે ઓળખાય છે અને આ મહાસાગરો એકબીજા સાથે જોડાયેલા છે. ભૂમિ વિસ્તારો પાસે આવેલા સ્થાનિક જળ વિસ્તારો સમુદ્ર, ઉપસાગરો, અખાત કે સામુદ્ર ધોનીના નામે ઓળખાય છે. પૃથ્વી પરના મહાસાગરો ખૂબ વિશાળ અને ઊંડા હોય છે. કેટલીક જગ્યાએ 10 થી 11 કિમી જેટલી ઊંડી ખાઈઓ જોવા મળે છે. મહાસાગરના તળિયે પણ પૃથ્વી સપાટીની જેમ ઊંચા પહાડો, વિશાળ મેદાનો, ઉચ્ચ પ્રદેશો, ખીણો વગેરે જેવા સ્વરૂપના બનેલા છે. તો પછી ધોની નામનું બાળક મમ્મીનું, હે મમ્મી, આ સમુદ્રમાં કેટલું પાણી હશે અને તે તો ખારું હોય ને, એ આપણને કઈ રીતે ઉપયોગી થાય? નાના બાળક એની મમ્મીને પ્રશ્ન પૂછે. મમ્મી કે, હા, પૃથ્વી પર પાણીના જથ્થાનું 97% ભાગનું પાણી ક્યાં છે? સમુદ્રમાં. જો વિદ્યાર્થી મિત્રો, 97% પાણી સમુદ્રમાં છે એટલે ખારું પાણી છે. માત્ર 3% જ પાણી પૃથ્વી સપાટી પર આપણને પીવા લાયક મળી રહે છે, એટલે અહીંયા બાકીના પાણીને આપણે સરોવરમાં, નદીઓમાં અથવા પૃથ્વીના પેટાળમાં સંગ્રહાયેલું જોવા મળશે. પાણી ખૂબ ઓછું છે. આ મીઠું પાણી શું છે? જલાવરણની ભેટ છે. સજીવોને જીવવા માટે મીઠા પાણીની અત્યંત જરૂર છે. આ મીઠા પાણીના મુખ્ય આધાર સ્વરૂપ કોની પર છે? વરસાદ ઉપર, જે વેજ સમુદ્રમાં આવે છે. સમુદ્રમાંથી મૂલ્યવાન રસાયણો, ખનિજો, મીઠું અને માછલા મળી આવે છે, જે ધરતી ઉપર જીવસૃષ્ટિનું અસ્તિત્વ છે. તેવી જ રીતે સમુદ્રમાં પણ જીવસૃષ્ટિ આવેલી છે. મહાસાગરોના મોજા, પ્રવાહો અને ભરતીમાં રહેલી પ્રચંડ શક્તિને નાથીને
विद्युत शक्ति आपणे मेळवी शकाय छे। आ सिवाय पण ए जळमार्ग तरीके पण उपयोगी छे। तो विद्यार्थी मित्रों, आजे चौथा लेक्चर नी अंदर चेप्टर बे नी अंदर आपणी आसपास शुं एमां जे मुख्य चार प्रकार हता એમાંથી આપણે બે પ્રકારનો અભ્યાસક્રમ કર્યો છે, મૃદાવરણ અને જલાવરણ। હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે વાતાવરણ અને જીવાવરણ વિશે અભ્યાસ કરીશું। ત્યાં સુધી મને રજા આપો। જય સ્વામિનારાયણ।